શાકભાજી બાદ ફ્રુટ્સના ભાવ પહોંચ્યા આસમાની શાકભાજી બાદ ફ્રુટના ભાવમાં તોતેંગ વધારો નોંધાતા ઉપવાસ કરવા બન્યા મોંઘા શાકભાજી બાદ હવે ફ્રુટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે તમામ ફ્રુટ્સના ભાવમાં 20 થી 50 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે બીપરજોયવાવા જોડો અને ભારે વરસાદને લઈને સફરજનના ભાવ આસમાને પહોંચી ગયા છે છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે હાલ સફરજનની આવક બંધ હોવાના કારણે તેના ભાવ વધારે જોવા મળી રહ્યા છે વધતા જતા ફ્રૂટ્સના ભાવને લઈને ગ્રાહકો પર પણ માઠી અસર પડી રહી છે સફરજનનો ભાવ પહેલાં બસો પ્રતિ કિલો હતો હવે અત્યારે બસો પચાસ પ્રતિ કિલો પહોંચ્યો છે કેળા ચાલીસ રૂપિયા ડઝનના બદલે હવે સાહીઠ રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે મોસંબીનો ભાવ સાહીઠ રૂપિયાથી વધીને એંસી રૂપિયા દાડમનો ભાવ એકસો વીસ રૂપિયે કિલોથી વધીને એકસો સાહીઠ રૂપિયા મોસંબીનો ભાવ સો રૂપિયાથી લઈને અત્યારે એકસો ત્રીસ રૂપિયા પપૈયાનો ભાવ ત્રીસ રૂપિયાથી વધીને પચાસ રૂપિયા પાઇનેપલનો ભાવ વધીને એંસી રૂપિયા સુધી પહોંચ્યો છે બજારમાં ટામેટા કોથમીર ડુંગળી મરચાં ફુલાવર બટાકાના ભાવ વધ્યા છે અને હવે આદું રિટેલમાં રૂપિયા બસો સાહીઠમાં મળી રહ્યું છે તો મરચાંના સો ડુંગળીના પંચોતેર લસણના બસો ફણસીના બસો પચાસ રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે બીજી તરફ કેળાના ડઝનના રૂપિયા પંચોતેર દાડમના બસ્સો સાહીઠ ખરબુ પાંત્રીસ ચીકોના એકસો પચાસ સફરજનના રૂપિયા બસ્સો પચાસ કિલો સુધી પહોંચ્યા છે બજારમાં મળતી ચાના કપમાં આદું નાખવાનું કેટલી વાળોય જ જાણે બંધ કરી દીધું છે ત્યારે હવે શાકભાજી બાદ ફ્રૂટના ભાવમાં પણ તો તે વધારો થતાં આગામી સમયમાં આવનાર તહેવારોમાં લોકોને ઉપવાસ કરવાનું પણ મોંઘું બન્યું છે